ચલો બાળકો, પ્રકરણ 3 ની અંદર રિવિઝનમાં આપણે આગળ જોઈએ. શું છે? ખૂટતા સ્થાન પૂર્ણ કરો. બાળકો, અહીંયા ગોળ રાઉન્ડ દોરેલા છે, જે સરવાળા આપેલા છે, જવાબ પણ આપેલા છે, પણ આપણે ખૂટતી સંખ્યા મૂકવાની છે. બરાબર? ચલો બાળકો, અહીંયા ખાનું ખાલી ગોળ રાઉન્ડ આપ્યું છે, 8 આપેલા છે, તો અહીંયા કેટલા મૂકીએ? તો 8 આવે તો 0. બરાબર? અહીંયા ખાલી સ્થાન આપેલું છે, અહીં 7 આપે છે, જવાબમાં 9 આપેલો છે. 7 ની અંદર કેટલા ઉમેરીએ તો 9 થાય? તો 7 × 8 = 9. તો અહીંયા 2 મૂકવા પડે. તો 7 ની અંદર 2 ઉમેરીએ તો 9 થાય. ચલો બાળકો, 7 ને કેટલા થાય? 8. તો આની અંદર 8. આવી રીતે ખૂટતી સંખ્યાઓ પૂર્ણ કરીને આ સરવાળાનો જવાબ લાવવાનો છે. એવી જ રીતે અહીંયા, ચલો અહીંયા 3 × 3, અહીંયા 4 ની અંદર કેટલા ઉમેરીએ તો 9 થાય? તો 4 પછી એટલે 9 સુધી ગણો. 4 પછી 5, 6, 7, 8, 9. તો કેટલા આવ્યા? 5. અહીંયા 5 ઉમેરીએ તો 9 થાય. અહીંયા 2 આપેલા છે, જવાબમાં 5 આપેલા છે. તો 2 ની અંદર કેટલા ઉમેરીએ તો 5 આવે? તો 2 ની અંદર કેટલી સંખ્યા ઉમેરીએ તો 5 આવે? તો 2 પછી થી 3, 4, 5. તો કેટલી સંખ્યા ઉમેરવી પડે? 3. 3 મૂકો તો 5 જવાબ આવે. એવી રીતે ચલો આગળનો દાખલો જોઈએ. અહીં 2 છે, જવાબમાં 7 છે, તો 2 ની અંદર કેટલા ઉમેરીએ તો 7 આવે? આ ખાના ગોળ રાઉન્ડ ની અંદર કેટલો જવાબ આવશે એ સંખ્યા આપણે મૂકવાની છે. તો 2 ની અંદર સંખ્યા કેટલી ઉમેરીએ તો 7 જવાબ આવે? તો 2 પછી થી 7 સુધી ગણો. 2 પછી 3, 4, 5, 6, 7. તો કેટલા આવ્યા? 1, 2, 3, 4, 5. અહીં 5 મૂકીએ તો 7 જવાબ આવે. ચલો, અહીં 8 જવાબ આપ્યો છે, અહીંયા 3 આપ્યા છે, અહીંયા જગ્યા ખાલી આપી છે. તો 3 ની અંદર કેટલા ઉમેરીએ તો 8 આવે? તો 3 પછી થી 8 સુધી ગણો. 3 પછી 4, 5, 6, 7, 8. તો 1, 2, 3, 4, 5. અહીંયા 5 મૂકીએ તો 8 આવે. 6 × 3 કેટલા થાય? 9. બરાબર બાળકો? ચલો આગળનો દાખલો જોઈએ. અહીંયા 9 ની નીચે ખાલી સ્થાન આપેલું છે, તો 9 ની નીચે કેટલા મૂકીએ તો 13 થાય? કેટલી સંખ્યા મૂકીએ તો 13 થાય? તો 9 પછી થી 13 સુધી ગણો. 9 પછી 10, 11, 12, 13. તો 4. અહીંયા 4 મૂકીએ તો 13 થાય. 13 નો તમારો વધી આવી 1. 3, 1, 4, 5, 6. તો આ ખાનામાં કેટલી સંખ્યા આવશે? 6. અહીંયા 9 કરવાના છે, ઉપર 2 આપેલા છે, તો 2 ની અંદર કેટલા ઉમેરીએ તો 9 થાય? તો 2 પછી થી 9 સુધી ગણો. 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 7 આવે. કેટલા આવે? 7. બરાબર? ચલો, અહીંયા 7. તો અહીંયા 6 ની નીચે ખાલી સ્થાન આપેલું છે, તો નીચે આપણે 2 જવાબ છે. તો આપણે આ વધતી વાળો લખ્યો છે. 6 ની અંદર કેટલા ઉમેરીએ તો 12 થાય? તો 6. 6 × 6 = 12 નો બગડો વધી આવી 1. 4 × 1 = 5. બરાબર? 4 × 1 = 5 થયા. બરાબર? 5 ની અંદર કેટલા ઉમેરીએ તો 9 થાય? વધતી ગણી લેવાની. અહીંયા સંખ્યા મૂકવાની છે આપણે, આ ખાલી સ્થાન ની અંદર સંખ્યા મૂકવાની છે, અને એ બધી સંખ્યાનો 9 જવાબ થવો જોઈએ. તો એ કેટલા મૂકીએ તો 9 થાય? 4 × 1 = 5. 5 પછી થી 9 સુધી ગણો. 5, 6, 7, 8, 9 એટલે 4. અહીં કેટલા મૂકવા પડે? 4. હવે 7 આપે છે, ખાલી સ્થાન આપ્યું છે, નીચે જવાબ 8 છે. તો 7 ની અંદર કેટલા ઉમેરીએ તો 8 આવે? તો 1. બરાબર બાળકો? ચલો, અહીં ખાલી સ્થાન આપ્યું છે, નીચે 3 આપે છે, અને અહીંયા 1 આપેલું છે. તો 1 ની અંદર કેટલા ઉમેરીએ તો 3 જવાબ આવે? તો 2. 2 × 3 થઈ ગયો બાળકો. ચલો, 9 × 5 કેટલા થાય? 9 પછી થી 5 ગણો. 9, 10, 11, 12, 13, 14. 14 થાય. 14 × 14 વધી આવી 1. હવે 2 × 1 = 3. નીચે જવાબ 4 આપે છે. 3 તો આપેલા છે, તો 3 ની અંદર અહીંયા કેટલા ઉમેરીએ તો 4 જવાબ આવે? તો 1. થઈ ગયો 4. 2 × 1 = 2 × 1 = 3. 3 × 1 = 4. 4 જવાબ આવી ગયો બરાબર. આવી રીતે ખૂટતા સ્થાન મૂકીને તેનો અભ્યાસ કરવો. ચલો, આપણે બાળકો આગળ પેલા ગોળ રાઉન્ડમાં ખૂટતી સંખ્યા મૂકીને આપણે શીખી ગયા. હવે બાળકો, અહીંયા ખાનામાં કઈ સંખ્યા આવે તો આ જવાબ આવે. અહીંયા આ ખાનાની ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. અહીંયા ખૂટતા સ્થાનમાં રકમ મૂકવાની છે. અહીંયા સરવાળો આપ્યો છે, અહીંયા જવાબ આપ્યો છે, અહીંયા કેટલી
રહેતો બે, તો કેટલો જવાબ આવશે? 240 બરાબર. ચલો હવે 407 વત્તા ખાલી જગ્યા બરાબર 657, તો 657 ઓછા 407, 7 × 7 = 0, 5 × 5 અને 6 માંથી 4 જાય તો 2, કેટલો જવાબ આવ્યો? 250. હવે બાળકો આપણે આ બંનેનો સરવાળો કરીશું તો પણ એક જવાબ આવશે, તો 9 × 9 = 0, 9 × 9 = 9, 5 × 4 = 9, 2 × 2 = 4. અહીંયા પણ 7 × 7 = 7, 5 × 5 = 5, 4 × 2 = 6 બરાબર 250 જવાબ આવી ગયો. અહીંયા 891 માંથી 496 બાદ કરીએ, 891 ઓછા 496, 1 માંથી 6 ના જાય તો 11, અહીંયા આવશે 8, 8 માંથી 9 ન જાય તો અહીંયા આવશે 18, અને અહીંયા આવશે 7, 11 માંથી 6 જાય તો 6 પછી થી 11 સુધી ગણી લો, 6 પછી 7, 8, 9, 10, 11, તો 5, 9 પછી થી 11 સુધી ગણો તો 9, અને 7 માંથી 4 જાય તો 3, તો કેટલો જવાબ આવશે બાળકો? 395. જો 6 × 5 = 11 નો એકડો વધી આવી, 9 × 1 = 10, 10 × 9 = 19, 19 નો 9 નો વધી આવી 1 બરાબર, તો 4 × 1 = 5, 6 × 7 = 8 થઈ ગયા બાળકો, જવાબ આવી ગયો ને? ચલો 932 ઓછા 588, 2 માંથી 8 ના જાય તો 12, અહીં વધશે 2 માંથી 8 ના જાય તો 12, અહીં વધશે 8, 12 માંથી 8 જાય તો 4, 12 માંથી 8 જાય તો 4, 8 માંથી 5 જાય તો 3, અહીં કેટલો જવાબ આવશે? 344. હવે આપણે સરવાળો પણ કરીશું, 8 ને 4 = 12 નો બગડો વધી આવીએ, 8 ને 9 = 9, 9 = 4,